હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું અને તરંગ પાણ ચોથું, ત્રણ તરંગની કથા આપણે સાંભળી ગયા. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં પધારી ચૂક્યા છે. ગઢડું મારું, હું ગઢડાનો કેદી નથી મટવાનો. શ્રી હરિ હવે ગઢડાને પોતાનું ઘર માની રહ્યા. ગઢડું એટલે પૃથ્વી પરનું અક્ષરધામ. ભગવાન આજ પણ ત્યાં અખંડ બિરાજે છે. તો ગઢડાના ભક્તોએ એવા મહારાજને પ્રેમથી બાંધી દીધા છે. તો અહીંયા ભગવાન ગઢપુરની અંદર નિવાસ કરીને રહ્યા છે. સદગુરુ આધારાનંદ સ્વામી અહીંયા ચોથાપુરના ચોથા તરંગમાં હવે લખે છે, આ અધ્યાયમાં મુખ્ય વાત ઘેલા નદી તથા ગઢપુરનો મહિમા અને જીવા ખાચરે કરેલી મહારાજને વિનંતી, આટલી વાત વિસ્તારથી અહીંયા વર્ણન કરવામાં આવશે. તો આપણે તરંગનો પ્રારંભ કરીએ. સમગ્ર દરબારો શ્રીહરિની સાથે ઉન્મત ગંગામાં નાહ્યા. હમણાં છેલ્લે આપણને સુવ્રત વલ્લભ સ્વામીએ ઉન્મત ગંગાનું મહાત્મય એની કથા સંભળાવી. ઉન્મત ગંગા કેટલું પવિત્ર છે, કેટલું મહાન છે, એની ઉત્પત્તિ કેમ છે, એની બધી કથા આપણને છેલ્લા ગુરુવારે આપણને સંભળાવી હતી. તો હવે ભગવાન ઉન્મત ગંગાને કાંઠે દરબારો અને સંતો ભક્તોની સાથે પહોંચ્યા છે, નાહ્યા અંદર. તેથી શ્રીહરિએ તેમને નિર્ભય કર્યા. કોને? ઉન્મત ગંગાને નિર્ભય કર્યા. અને એમાં નાનારા બધાએ દરબારોને ભક્તોને બધાને નિર્ભય કર્યા. એની અંદર જેટલા જીવ જંતુ જળચર હતા, માછલા મગર કરચલા જે કંઈ, એ બધાને નિર્ભય કર્યા. તે દરબારોને પોતાના શરણાગત આશ્રિત જાણીને તેમના દરબારગઢને પણ સારરૂપ સર્વોત્તમ કર્યા. દરબારોની વાત છે. દરબારવાળે દોસ્તી કરવી બહુ અઘરી હો, એ તો ભગવાન કરી શકે, બાકી કોઈનું કેમ લાગે. દાદા દાદાને અનુભવ, નજીકમાં જાઓ, પાડોશી જ છે. હા, ભીખુ દાદા દરબારોના પાડોશી કહેવાય આમ તો, કારણ કે આજુબાજુના બધાય ગામડાઓ દરબારો બધા. એ જો થઈ જાય તો થઈ જાય, તો માથું દઈ દે, અને ના થાય તો માથું લઈ લે. હું દે તો માથું દે, અને લે તો માથું જ લે. મુકેશભાઈ હું લે? હા, ઉડાડી મૂકે એક ગાય, એને કઈ સેજ પણ દયા ના આવે. હા, દરબારો એટલે દરબારો, ક્ષત્રિય. અને આ તો બધા ખાચર ખુમાણને વાળા, ન થાય કોઈના હાળા. પણ સ્વામિનારાયણ ભગવાન એક સર્વોપરિ પુરુષોત્તમ નારાયણ અવતર્યા, કે ને બધાને ના થયા એવો પ્રેમ કરે એવો જોજો. એ દરબારોને પોતાના શરણાગત આશ્રિત જાણી એમના દરબારગઢને પણ સાર રૂપ સર્વોત્તમ અક્ષરધામ તુલ્ય કર્યા. ગઢપુરની અંદર એક પણ દરબાર એવા નહીં હોય એને ઘેરે મહારાજે ઉતારો કે મહારાજે પગલાં નહીં પાડ્યા હોય. બધાને ઘેરે, જૈનોને ઘેરે ગયા મહારાજ, હા, ચાંડાળને ઘેરે ગયા, વાઘરીને ઘેરે ગયા, ભરવાળ કોળી કણબીને ઘેરે ગયા, હરિજનને ઘેરે ગયા, ભંગીને ઘેરે ગયા. મહારાજ તો ભાઈ ગઢપુરમાં તો એક પગલાવા ધરતી એવી નથી કે જ્યાં પુરુષોત્તમ નારાયણના પરમહંસોના ચરણારવિંદ ના પડ્યા હોય. પાવનકારી ભૂમિ ગઢપુર, આ ધરતી ઉપરનું સાક્ષાત અક્ષરધામ. તો ગઢપુરને સર્વોત્તમ કર્યું. આહા, શ્રીહરિએ તે કાઠી દરબારોના દરબારગઢમાં જઈ પોતાના પાવન ચરણો ધર્યા. તેઓ સૌ શ્રીહરિના આશ્રિત થયા. વર્તમાન ધારીને સત્સંગી થઈ ગયા. કોઈ દી થાય નહીં, ટોલો નમાવે નહીં. સુરા ખાચર એકવાર એક બાવાજી મળ્યા ને, મહારાજ કે જો કેવા જોગી છે, કપડાનું ભાન નથી, આખા શરીરે ભભૂતિ ચોપડી, દાઢી વધારી, મૂછ વધારી, જટા વધારી, જો તો ખરા કેટલા વર્ષો જૂના યોગી તપસ્વી જ્ઞાની ધ્યાની. પગે લાગો, પગે લાગો. તારે સુરા ખાચર કે અમે કાઠી ક્ષત્રિયના બચ્ચા એમ જાણ્યા જોયા વગર ક્યાંય કોઈના પગમાં પડીએ નહીં.
અમે કંઈ એવા છીએ જેના આવે તેના તળિયા ચાટીએ એવા અમે નથી. તો અમે તો પહેલાં કસોટી કરીએ ને પછી એના પગમાં પડીએ. આ જિંજાવદરના પાદરની વાત છે. આ મહારાજ કે કરો કસોટી, અને ત્યારે મહારાજને કે મહારાજને કાનમાં કે મહારાજ એમ કસોટી ન થાય, તો તમે થોડા આગળ કહો અમને તમારી લાજ આડી આવે, શરમ આવે, તમે અમારા ઈષ્ટદેવ બાજુ ઉભા હોય ને અમે આવું કરીએ ને તમે આમ છેટા જાઓ તો અમે આમ મન મોકળું કરીને હા રમી લઈએ થોડું. જેવા મહારાજ કે સારું બતાવી આને કે આ દુનિયામાં આપણા પરમહંસો ને જગતના એમાં કેટલો ફેર છે. જેવા મહારાજ આ ઘરે સુરા ખાચા સોમલા ખાચા ને આ બે ચાર દરબારો ને બધા ગયા, ઓહો કે આ તો સાક્ષાત ભીમનાથ કે ઓહો આવા જોગી તો કેમ નહીં, લો લો ચાલો. કે છે કે સુરાખાચાર્ય કે મારે તો ત્રણ પેઢીની મારા દાપાના આપા હતા, બળદ ખોવાઈ ગયેલો એથી માનતા માનેલી કે જો બળદ મળી જાય તો ભીમનાથની જાત્રા કરીને ભેટ ધરવી, આટલી હો કોરી મૂકવી કે એના ચરણમાં. તો પછી કે બળદ મળ્યો, તો કે આ બળદ તો મળી ગયો પછી જાત્રા, તો કે અલા ઓલું એ માનતા પૂરી કરી, તો કે એ હજી સુધી બાકી હતી, આ જ ભીમનાથ હામાં બેઠા છે અહીંયા જ માનતા પૂરી કરીને ખજવામાંથી પેલા ખણખણિયા કાઢ્યા. ખણખણિયામાં સમજો ને રોકડા રાણી સિક્કા એ વખતના ફદિયા, કાઢી હાથમાં લઈ ખોબામાં લઈને એમના ખખડાવા, અને જેવો અવાજ ખન 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 થયો ને ત્યાં તો પેલા બાવાજીના હૃદયમાં ખન 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 મીઠું થવા, મારું બેટું આંખ ખોલી નાખું તો દંભ લાગે અને બંધ રાખું અને તો આવડો આવે પૈસા નહીં મળે તો હું કરવું એમ સંકલ્પ કરે. ત્યાં સુરાખાચર કે પણ આ બાવાજીને કંઈ કપડું નથી શરીર ઉપર, ગજવું નથી, કંઈ વાસણ નથી, બીજું નથી, ત્રીજું નથી, આ પૈસા એ મૂકું ચોર ચોરી જાય તો આપણી બાધા તો ભાઈ અધૂરી રહે ને, તો હવે શું કરવું? તો કે હવે યોગીને પ્રાર્થના કરીએ, જો મોઢું ખોલે તો મોઢા મૂકી દઈએ આપણે સેફટી. હા એની સેફ ખોલે, સેફ હું કયું સેફ? મોઢું સેફ એ ખોલે તો એમાં મૂકી દઈએ તો સલામત, બાકી તો કોક લઈ જાય તો આપણી અધૂરી રહે ને, આપણા આના ભાગનું બીજો ખાઈ જાય. તો કે હવે એને પ્રાર્થના કરીએ તો કૃપા કરીને મોઢું ખોલે, અને એક પ્રદક્ષિણા બે પ્રદક્ષિણા એમ કરી, અને ત્યાં તો બાબાજીને થયું હવે ચાલો ને મોઢું ખોલીએ નહીં તો ગાંઠનું ગોપીચંદન જાહે. અને ત્રીજી પ્રદક્ષિણાએ હળાપ કરતું મગરની જેમ મોઢું ફાડ્યું, અને પછી સુરાખે પેલા સોમલા ખાચર કે બાપુ દોડો દોડો, બાપુ રીજી ગયા કે તારે કે હમણાં જોજો ખીજી જાય હોય, પેલા રીજી ગયા ને હવે ખીજી હોય જવાના જોજે ને હમણાં એમ કરીને ગુજવામાં રૂપિયા ધીરે રહીને હરકાવી દીધા, અને મુલાયમ ઝીણી ઝીણી રેતીનો ભીરો ખોબો અને જય ભીમનાથ કરીને મોઢામાં ઓર દીધું, જેમ પેલા હલરમાં પેલો શું કહેવાય પાથરો પેલો મગ શું કહે મગફળીનો પાથરો ઓરે ને એમ ઓરી દીધું. હા ને ત્યાં તો બાવો ધુઆ ફુવા થૂ 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 કરતો એસી ટેસી. સુરા ખાચરે દાઢી પકડીને બે અધોલ મારી દીધી, તારી જાતના બાવાથી ક્રોધ કરે છે મહારાજ કે હાય ન મરાય કોકને એમ ન મરાય, તમે સત્સંગી છો કે? તો સુરા ખાચર કે મહારાજ ગોલકીનો સાધુ થઈને વર્તમાન લો એને તમે કઈ કહેતા નથી ને અમને કે કરો છો? મહારાજ કહે ને તમે અમારા ભગત છો, ઈ ક્યાં મારો ભગત છે? મહારાજ સુરાખાચરને કહે છે દરબાર જુઓ જગતમાં બધું આમ છે, મહારાજ અમે તમને એમ જ કહીએ છીએ, અમે જેમ તેમ કોઈને માથા નમાવીએ, લો કયો હવે દંડોટ કરીએ. મહારાજ કે મારે તમને ઈ જ દેખાડવું હતું, આ દરબારોમાં આવું હતું. હા એકવાર પકડે પછી મૂકે, પણ આ તો સર્વોપરી ભગવાનને પકડ્યા એના કેટલા ધન્ય ભાગ કહેવાય. મહારાજની પાસે વર્તમાન ધારણ કરી સત્સંગી થયા એટલે મૂર્તિમાન. જો સાંભળો આ મહત્વની વાત હવે આવી સાંભળજો, તે સૌ શ્રી હરિ આશ્રિત થયા, વર્તમાન ધારી સત્સંગી થયા એટલે મૂર્તિમાન લક્ષ્મીજી એમના ઘરમાં આવીને વસ્યા. ક્યારે લક્ષ્મી વસે? ઘણા એમ કે ભગત થાવ ને વર્તમાન પાડીએ ને એટલે ભીખ ભેગ માગતા થઈ જઈએ, રોડ ઉપર આવી જઈએ,
કારણ કે કાંઈ ખોટું ન કરાય. અને આ દુનિયામાં ખોટું કર્યા વગર કોઈ બે પાંદડે થાતું. હાથો પાડો. ટેઢી ઓલા સીધી આંગળીએ ઘી નીકળતું. આ તો ક્યાંથી કહો કેવો તો કાઢી. હસીદ ભગત, $2 વસ્તુ $8 વેચ્યા વગર ઘરમાં કાંઈક વળતું. સાચું ખોટું તમે એવું નથી કરતા, જો કે કરનારા મારા ભાઈ. પછી હું કે ખબર, ઘનશ્યામ મને થાળ લખાઈ દઈશું. હું કે હા લેવું જોઈએ, થોડો ફાયદો એ પોતાનો ખર્ચ નીકળે, ઘરબાર ચાલે, ભાડા બાળા બીજું ત્રીજું બધું એ બધું કાઢતા એવું. પણ હાવ નો મૂંડી નાખાય પછી. હા, $2 વસ્તુ $6 વેચો, $8 વેચો, પણ $20 જાય તો લોહી પીધું પીવાય. લોહી પીધું કહેવાય, આમ ઘેરે પાણી ગાળીને પીવે પણ પેલી સ્ટ્રો મૂકે સીધી. એ સત્સંગી થાય, વર્તમાન પાડે. સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે, કોઈ દી દુખી ન રહે. અષ્ટ સિદ્ધિ નવનિધિ લક્ષ્મીજી સાક્ષાત એના આંગણામાં થઈ થઈ કાર કરતી નાચતી આવ્યો. સુરા ખાચરને જ્યારે ભગવાનને સંતો નતા મળ્યા, આપણે પેલું ડ્રામા જોયું હતું ને, તે દિવસે એમ કહેવાય છે, ત્રણ પાણા મૂકી ઉપર તાવડી મૂકી અને લાકડા હળગાવી રોટલા ઘડીને ખાતા, એ રોટલા બે થઈ જાય, લાકડા ઠરી જાય, એને એ લાકડા હાંજે પાછા હળગાવે. અન્ન દાંતને વેર હતું, કઢારે જાર લઈને ખાતા વાણીએ, ત્યાંથી લઈને કઢારેમાં સમજો ને, બોલો. આવું હતું પરિસ્થિતિ. હા, એક હાંધે ને તેર તૂટે. કેટલા? એક હાંધે ને તેર તૂટે. બચ્ચાઓ રોજ રાડો પાડતા હોય, ભૂખ લાગી, પણ શું ખવડાવે? નકરો રોટલો ને મરચું ને મીઠું ને છાશ એ માગી લાવવાની હો, આપુડી બાપુડી ને. બીજી કઈ? એક આપુડી, એક બાપુડી ને એક એવી છાશ આવે, ત્રણ. હા, તમે જાઓ તો ખબર પડે. છાશ માગીને ખાવાનું, બોલો. આવી દશા હતી. પણ જ્યારે સ્વામિનારાયણ ભગવાનના એ વર્તમાન એને ધારણ કર્યા અને સત્સંગી થયા, એ સંતોએ કંઠી બાંધી, હે બ્રહ્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી એના ગુરુ થયા અને સત્સંગી થયા. એમ કહેવાય છે, પટારો આજ પણ પ્રસાદીનો મોજૂદ છે સુરા ખાચરના દરબારગઢમાં. આજ પણ એ પટારો આખો રાણી સિક્કાના દાગીનાઓથી અને રાણી સિક્કાથી ભરેલો આખો પટારો. ચોર લોકો ચોરી ગયા ને ફરી પાછો લઈ આવ્યા ને કોઈ કાંઈ કરી ન શક્યું. ભગવાન એની રક્ષા કરી, ભગવાનની આપેલી સંપત્તિની રક્ષા ભગવાન કરે. પણ માયાથી આપેલી હોય, બે નંબરમાં લાવેલા હોય, એની ભગવાન ના કરે. એમ જ જાય, દૂધ કા દૂધ મેં ઓર પાણી કા પાણી મેં, કે છે ને એ કહેવત છે. શું? દૂધનું દૂધમાં ને પાણીનું પાણીમાં. એવી કોઈક દૂધમાં પાણી નાખીને વેચતું હશે અને કંઈક એવી ઘટના મને યાદ નથી, પણ એની એક કહાની છે આખી. છેલ્લે દૂધનું દૂધ ને દૂધમાં ને પાણીનું. હા, દૂધમાં પાણી રેડીને પૈસા કમાય, પછી એ બધું પાણીમાં જ જાય. શેમાં જાય? પાણીમાં જ જાય. એ બી હોનારત આવે ને બધું ખેંચી જાય પાણી, બધું એમાં ડૂબી મરે, કાંઈ બચે. સત્સંગી થાય. ગુરુજીએ મને યાદ છે કે એક વખત વર્ષો પહેલા ગુરુકુલ કંડારીના 10મા ધોરણનો સમાવર્તન સંસ્કાર કરે ને, પેલો 10મું પાસ કરે, રિઝલ્ટ આવે, એટલે એક્ઝામ આપે, પછી બધાનું સમાવર્તન સંસ્કાર થાય, બધાને વિદાય સભા. એમાં ગુરુજી એમ બોલ્યા હતા કે આ મેં કંઠી પહેરાવી છે, આ 5 વર્તમાન પાળજો, જાઓ. તમારે કાંઈ મહેનત નહીં કરવી પડે, તમારે કાંઈ ઓટોમેટિક તમને બધા રસ્તા ક્લિયર થઈ જશે, ભગવાન તમારી રક્ષા કરશે, ક્યાંથી ધન આવશે, કેટલા સુખી કરશે મને કહેજો તમે. અને હકીકત એમ થયું, બોલો. હા, જેને જેને એ આજ્ઞા પાડી એ વિદ્યાર્થીઓ આજ પણ અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, કેનેડામાં, ઇન્ડિયામાં મોજૂદ છે. જેને જેને એ આજ્ઞા પાડી આજ એ કેટલા આગળ છે. અહીં શિકાગોમાં છે, ભાવેશ ભગતને પૂછો. અહીંયા નિમેશ ભગત છે આપણા, અહીંયા જર્સી સિટીમાં, એમને તમે પૂછો. અહીંયા કેનેડાની અંદર છે, એમને તમે પૂછો. ઓસ્ટ્રેલિયામાં છે,
આપણા ભગતો સુજલ ભગત વગેરે એમને તમે પૂછો, જેને જેને ભગવાનને ગુરુજીની આજ્ઞા પાળીને એની મરજીમાં એની નિષ્ઠા રાખીને જો રહ્યા તો હો એને પૂછો કેવું સુખ છે. યુવાનો કેટલા છે એને પૂછો તમે, લંડનમાં તમે પૂછો, સુખી થઈ ગયા, સુખી થઈ ગયા, એવા સેટલમેન્ટ થઈ ગયા, કોઈ પ્રકારનું કાંઈ પણ દુઃખ નહીં. કેમ બધું થાય છે? સત્સંગ રહે છે અને સહેજે સહેજે બધું થાય છે. લોકો બીજા ગમે એટલું કમાય છે તો અંત પાણીમાં જાય છે, કાં દવાખાને જાય ને કાં છોકરાઓ ખાઈ જાય ને કાં હગાવાલા લૂંટી જાય. હા, કે છે ને, લોભીનું ધાન તૂતારા ખાય. અને આ મહેનતનું કમાય છે ને પરમ સુખ્યા અને આગળ આગળ પ્રગતિ કરે છે. હા, અને જેટલું ભગવાનને આપે છે અર્પણ કરે એનાથી ડબલ ડબલ પાછું આવતું જાય છે. જોર્જિયામાં આપણા હરિકૃષ્ણ ભગતને પૂછો, આવ્યા તાર કેમ હતા અને અત્યારે કેમ છે? બીજા કેટલાય ભક્તો છે ને પૂછો. જે ભગવાનની શરણાગતિ લે છે, ભગવાનને આશરે આવે છે, એની કંઠી પહેરે, એના વર્તમાન પાડે છે, ત્યાં લક્ષ્મીજી સાક્ષાત નિવાસ કરે છે. કારણ કે લક્ષ્મીજી પતિવ્રતા છે, પોતાના ધણી જ્યાં હોય ત્યાં દોડીને જાય. ભાગવતમાં ગોપી ગીત છે, ગોપીઓએ ભગવાનની એ ભગવાન માટે ગાયું છે, સુંદર મજાનું આખું ગોપી ગીત છે દસમ સ્કંદમાં. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સ્વસ્વદત્ર હિ દયત દીક્ષુતામ. આખો શ્લોક ભૂલાઈ ગયો છે. ઇન્દિરા એટલે શું? ઇન્દિરા એટલે શું? લક્ષ્મીજી. લક્ષ્મીજીનું બીજું નામ શું? જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સ્વસ્વદત્ર હિ. જ્યારથી ભગવાનના ચરણારવિંદ વ્રજમાં પડ્યા છે ત્યારથી લક્ષ્મીજી સાક્ષાત દરેક વ્રજના આંગણાઓમાં રમવા લાગી છે. હા, મહી માખણ દૂધ ઘીના હાંડલાઓ આમ છલકતા રહે છે. સુખ 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 વરસાદ, સુખનો વરસાદ. સાનો? આનંદનો વરસાદ. પરમાનંદ, પરમાનંદ ભયો. જ્યારથી કનૈયો પધાર્યો ત્યારથી એક જ શબ્દ બધાએ શું બોલે ખબર? પરમાનંદ, પરમાનંદ, પરમાનંદ. શું? પરમાનંદ, આનંદ, આનંદ, આનંદ. જલસામાં અને આનંદમાં ફેરો. હા, જલસા, જલસા ખબર છે? જલસા સાંભળ્યું છે? હા, કાઠિયાવાડમાં કહો ને, કેમ છે બાપુ, કેમ છે? તો કે જલસા, જલસા. જલસામાં એટલે હું બીજાના પૈસે કરવાનો આનંદ, એનું નામ જલસા. અને પોતાના ઘરના પૈસે કરવાનો આનંદ એટલે એ આનંદ કહેવાય, સુખ કહેવાય. અને પેલા શું કહેવાય? જલસા. પારકાના પૈસે કરવા, લીલા લહેર, જલસા, જલસા એમ જ કે. કારણ કે મહેમાન ગતિ જ કરવાની હોય. આનંદ એટલું બધું ભગવાન વર્ષ્યા. લક્ષ્મીજીનો ત્યાં અખંડ નિવાસ હોય છે. ભગવાન રાખો, ગુરુજી કે ભગવાન રાખો એટલે લક્ષ્મીને બોલાવવી નહીં પડે, આવશે જ. અને જેટલી ભગવાનને અર્થે વાપરો, કારણ કે પતિવ્રતા, જેટલી તમે એને ભગવાનથી નજીક કરો ને એટલી તમારા ઉપર પ્રસન્ન રહે, લક્ષ્મીજી પ્રસન્ન રહે. એટલે બોલો તો કંઈ બાકી રહે આ દુનિયામાં? કંઈ બાકી રહે? કારણ કે દરેક વસ્તુ સાનાથી થાય છે. રૂપિયો જગતનો રાજા આ દુનિયામાં, એક ભજન છે જબરજસ્ત. અને જેને લખ્યું સારું, ધન્યવાદ. વાત પણ એવી છે, મંદિર કરવા હોય તો શાંતિ થાય, ઉત્સવ કરવા હોય તો શાંતિ થાય, મેનુ બનાવવું હોય તો શાંતિ થાય, કપડાં પહેરવાય તો શાંતિ થાય, ગાડીઓ ક્યાંથી આવે, આ સરસામાના માઇકનું ભૂંગળું ક્યાંથી આવે, આ કાગળિયા ક્યાંથી આવે, ભગવાનની મૂર્તિ બનાવી હોય તો ક્યાંથી આવે? વાત તો સાચી કે નહીં? કે નહીં? શ્રીજી મહારાજે પણ કીધું દાદા ખાચરને, પટારાનું તળિયું જોઈને પછી વાત કર, ઉત્સવ ઉત્સવ કરવા માંડ્યો. જો પહેલાં છે અંદર કાંઈ, જેનાથી જે થતું હોય એ જ થાય. પછી તેમ કે સ્વામી એને ભગવાન તે હું કંઈ જાડવા ખંખેરે, ભગવાન ધારે તે કરે, પણ ભગવાન
લક્ષ્મીજી પતિવ્રતા છે. જેટલી તમે ભગવાનને અર્થે વાપરો, ભગવાનને માટે ખર્ચો, ભગવાનને અર્પણ કરો, એટલી લક્ષ્મીજી ખુશ થાય. કારણ કે એના સ્વામી પાસે મોકલો ને તમે, પોતાના ધણી પાસે મોકલો ને, લક્ષ્મી ખુશ થાય આપણા ઉપર. વાહ વાહ દીકરા, બોલ માઇક માઇક, હું જોઈએ તારે. એના ઘરમાં ઉભરાતી જાય, ઉભરાતી જાય લક્ષ્મી એના ઘરમાં. આ બહુ સાચી વાત છે. કચ્છમાંથી પહેરેલ કપડે આફ્રિકામાં ગયેલા, પણ ભગવાનને જો રાખ્યા, સંતની આજ્ઞા પાળી, તો અત્યારે તમે કચ્છની બેંકો જેવી ભરપૂર વિશ્વની કોઈ બેંકો નથી. એશિયામાં સમૃદ્ધમાં સમૃદ્ધ બેંક બળદિયામાં, અબજી બાપાનું બળદિયા, સમૃદ્ધમાં આખા એશિયા ખંડમાં બળદિયા ગામની અંદર છે. અને એવા સુખી લોકો તમે જો, અને આખા એ સંપ્રદાયમાં મોટામાં મોટું ડોનેશન તો કચ્છીનું, સમૃદ્ધમાં સમૃદ્ધ મંદિર તો કચ્છનું, સેંકડો મણ હોનું હશે. કેટલું? આ તો અત્યારે વાત ન કરે, માફ કરજો, નહીતર કોક પાછો અર્થનો અનર્થ કરે. પણ કહેવાનો અર્થ, હરિભક્તોને ત્યાં એને ભગવાનને રાખ્યા. અને તમે જો, એક બહુ સાચી ગુરુજી થકી મેં વાત સાંભળેલી છે. અહીંયા અમેરિકામાં, આપણી ઘરની વાત છે, અમેરિકાની અંદર કાઠિયાવાડના લોકો આવ્યા, ભલે બહુ ઓછા આવ્યા, પણ એ ક્યાંય ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ કામ ના કર્યું. કહેતા ભગવાનને રાખ્યા અને પોતાના વર્તમાન રાખ્યા, તો એ લોકો મોટા મોટા ફેક્ટરીના માલિક થઈ ગયા, મોટા મોટા બિઝનેસમેન થઈ ગયા, બહુ સુખી ઘર પા પરિવાર આ તે બધું, બહુ શાંતિ બધું. અને આપણે ચરોતરના ઘનશ્યામ દાદા આવ્યા અને બધા પહેલાં લાટા ઘાંહવામાં ઘૂસી ગયા, સમજો છો ને, એમાં શું એ ઘસવામાં અને બોટલમાં ચડી ગયા સ્ટોરોની અંદર, અને આજ્ઞા લોપીન કરવા બે નંબરમાં લાવવા માંડ્યા, એ લોટરીઓને ફોટરીઓમાં ઘરી ગયા, તો હજી એ સ્ટોર જ ચલાવે છે. સમજો, બહુ સાચી વાત છે, હજી સ્ટોર જ ચલાવે છે. એમાંથી હજી ઊભા ને ઊભા છે, બેઠા નથી શાંતિથી ઓફિસમાં ખુરશીમાં, એસી ચાલુ કરીને લાંબા પગ કરીને બેહી નથી શક્યા. એ આઠ આઠ કલાક ને બાર બાર કલાક હજી ઊભા ને ઊભા છે. કેટલા વર્ષ થયા? 20-20, 25-25, 30-30 વર્ષ થયા, 35-35 વર્ષ થયા, હજી પણ એ ચાર દિવાલની સ્ટોરમાંથી બહાર નથી નીકળ્યા. કેમ? અને ભગવાન ચૂકી ગયા, ચાંદલા ભૂસાઈ ગયા, મંદિર ભૂલી ગયા, માં પૂજા પૂજા બધું ભેરાય ઉપર પેલા ડબલાઓ ખાલી કરીને હાબુ ભરવાના ડબલા કરી દીધા. બોલો. અને ઘરે ઘરે મેં જોયું, ડુંગળી મીંડા ખાવા, લહણ મીંડા ખાવા, દારૂ મીંડા પીવા, મીટ મીંડા ખાવા, ગમે ત્યાં ઓખર કરવા મીંડા, કઈ નો રહ્યું. અને હજી એમ નમ જ ઘણા તો હજી 25-25-30 વર્ષથી ભાડે મકાનમાં જ રહેશે. એવું નથી કે એને પોતાના ઘર ભગવાનને ગીરવે મૂકી દીધા છે અને પોતે ભાડે રહે, એવું નથી. કઈ આવ્યા મોજશોખમાં ચડી ગયા, ભાડા નહોતા ને ત્યાં, એ બધા ભાળી ગયા. અને અહીંથી ઇન્ડિયાથી જાય ને એમ, હવે અહીં તો તમે જો તો કાળી મજૂરી કરતા હોય, મોટલમાં ચાદરો સાફ કરતા હોય, ટોયલેટ બાથરૂમ સાફ કરતા હોય, ઇન્ડિયા જાય ને એટલે પાર્ટી કરે મારા. બોલો, પાર્ટીઓ જમાવે. અને એમાં પાછા હું કે ઇન્ડિયાવાળા તો આને પાછા શીખવાડ્યો, અમેરિકાથી આવ્યા છે, પાર્ટી પાર્ટી એટલે પેલો ના ધરે પાર્ટી એટલે પછી પેલો કંઈક ખાવાનું ઇન્ડિયન ફૂડ મીન્સ કે વેજીટેરિયન લાવે ને એટલે તું આરો હાવ દેશી ને દેશી રહ્યો કે હું કે. બોલો, પેલા લોકો આને હું કે, તમે દેશી દેશી પેલું પીવાનું એ બધું લાવો તો તમે ખરા વિદેશી લાવે. લક્ષ્મીજી રૂઠી જાય ભાઈ, રેતી છે ચિત્રયાલ થઈ જાય. હા, એક હાંધે તેર તૂટે, દુઃખ દુઃખનો પાર નહીં, છોકરાનું નહીં ઠેકાણું, ના ઘરનાનું ઠેકાણું, ના મા બાપનું ઠેકાણું, એકલો રખડતો ભટકતો રહે, ના સુખ ચા શાંતિ, રાત્રે ઊંઘ ના આવે, ગોળીઓ લેવી પડે ટ્રેસની, કાં આત્મહત્યા કરવી પડે. હા, આખો કળિયુગ આવીને ઘરમાં નિવાસ કરે. જ્યાં ભગવાન રહે, ભગવાનના વર્તમાન રહે, ભગવાનની આજ્ઞા રહે, ભગવાનનું પૂજાપાઠ રહે, ભગવાનનો શરણાગત રહે. શરણાગત તો એનું નામ કહેવાય ને, એની એને અંડરમાં ને બોર્ડરમાં રહે એ શરણાગત કહેવાય ને, નહીતર કંઠી પહેરે પણ. હવે પતિવ્રતા નારી હોય, મંગલસૂત્ર પહેરી લીધું,
માંગમાં સિંદુરપુર દીધું, ભવકાધાર મોટો ચાંદલો કપાળમાં કરી દીધો, પછી તાલીઓ દેતી ફરે ને હિ હા કરતી ફરતી રોડ ઉપર ગમે એમ કરે આ બીજા પર પુરુષ સાથે, તો એ પતિવ્રતા કહેવાય? પછી એમ કે લે આ મંગળસૂત્ર છે, હું કરણ મંગળસૂત્ર, કંઠી પહેરે બધું કરે પણ આજ્ઞા ના પાડે, લક્ષ્મીજી એનાથી રૂઠી જાય. પણ જે આજ્ઞા પાડે, ભગવાનમાં પ્રેમ હોય, ભગવાનને પધરાવે, ભગવાનને રાખે એના ઘરમાં, ત્યારે એ ઘરમાં લક્ષ્મી નિવાસ કરીને રહે છે. બહુ સાચી વાત છે. અહીંયા ભગવાન બોલે છો, કાઠી ભક્તોના દરબારમાં લક્ષ્મીનો વાસ થયો એમ જાણી અષ્ટ, હા વાસ થયો એમ જાણીને અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓએ પણ બધું સુખ સંપત્તિ લઈને એમને ત્યાં પોતાનું નિવાસ સ્થાન કરી દીધું. મેન રહેઠાણ, મેન ઓફિસ ક્યાં? ગરડપુરમાં, દરબારોની ઘેર. અષ્ટ સિદ્ધિ નવનિધિ વર્ષી, કોઈ વાતનું દુઃખ નહીં. હા, ગમે એટલું ખર્ચે ને, ગમે એટલું વાપરે ને, ગમે એટલું લોકો લઈ જાય ને, ગમે એટલું ખર્ચું ના ખૂટે એને ચોર ના લૂંટે. હે, પછી હું કીધું ખર્ચું ના ખૂટે એને ચોર ના લૂંટે, દામની પેઠે રે ગાંઠે બાંધું ના છૂટે. સખી ગીરધારી, હે ગીરધારી રે, મારે નિર્ભય અખોટ નાણું. કેવું? નિર્ભય અખોટ નાણું, ખૂટે જ નહીં. ભગવાન આયા ને એ મોટું ધન. ભાઈ લક્ષ્મીજી રહેતી બાકી, અષ્ટસિદ્ધિ નવનિધિ બધા વરસી ગયા. હા, એના દરબારગઢ તો ભાઈ આહા સોનાના કાંગરા વાળા થઈ ગયા. હો ત્યારે જાહો જલાલી હતી હો ગઢપુરની, અત્યારે તો હું મહારાજ વખતે હતી બધી, હજી પણ એ સાગરનગર જ થઈ ગયું છે. તાલુકો કહેવાય ગઢગઢડા તાલુકો, પહેલાં તો એક ગામ હતું. શ્રી કૃષ્ણ ભગવાન વખતે તો ગઢપુર શાખાનગર હતું દ્વારકાનું, પણ વચ્ચે બધું ઘસાઈ ગયું. ભગવાન ગયા, પાછા ભગવાન આવ્યા એટલે માજા મૂકી ભાઈ લક્ષ્મીજીએ, નિવાસ સ્થાન થઈ ગયો. અષ્ટ સિદ્ધિ નવનિધિ બધાએ વર્ષી ગયા, સુખ સંપત્તિને લઈ એમને પોતાનું નિવાસ સ્થાન કર્યું. દેવતાઓની બધી સંપત્તિ એ સમયે કાઠી ભક્તોના દરબારમાં આવીને વસી. આપણે તો એટલું જ સમજવાનું, જો આપણે ભગવાન રાખીશું, ભગવાનને અખંડ ભજીશું, એની પૂજા પાઠ ઘરમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે રહીશું, તો લક્ષ્મીજીને બોલાવવી નહીં પડે. ક્યાંથી કેમ આવશે? લાખોના આ જ અનુભવ છે, એને જ ખબર નથી આ કેમનું બધું થાય છે. સંકલ્પ કરે ને પૂરા થાય, બોલો સંકલ્પ કરે ને પૂરા થાય. આમ કરવું છે તો આવી જાય, બોલો ગમે તેથી આવી જાય. તમે જુઓ અહીંયા આપણે ઘનશ્યામ મહારાજ બિરાજે છે, તો તમે જો આ અનુભવો છો ને, છે કંઈ કમી? કોઈને કેવું પડે છે? ક્યાંથી કેમ આવે છે તમે જુઓ. હે, અને લોકો કેટલા, એ કોણ? ભગવાન પ્રેરણા કરે છે. એ લક્ષ્મીજી ત્યાંથી ઉછળતી હોય, ચાલો ચાલો કે છે મહારાજ બોલાવે છે, કાઢો કાઢો. અને એ ભક્તોને એટલું મહારાજ સામેથી આપે છે. તમે ચાર, આપણે યજ્ઞેશ ભગત તમે જુઓ, ભણતા હતા એ વખતે, અભ્યાસ કરતા હતા, અને સૌથી પહેલાં પાસ થયા અને સંકલ્પ કર્યો, પહેલી જોબ હજી સ્ટાર્ટ જ થઈ હતી, બોલો પહેલા વર્ષનો આખો પગાર ભગવાનને આપી દીધો એમને. આ સિંહાસન જુઓ તમે, હજી તો એ ભાડેના મકાનમાં જ રહેશે જુઓ. અને તોય એક બેન ત્રીજો મન લાગ્યા, મેડિકલ હમણાં પેલો શું કહેવાય ફાર્મસી સ્ટોર કર્યો, બોલો પેલા નોકરી કરતા હતા ને પોતાના પોતાના સ્ટોર થઈ ગયા, બોલો ફાર્મસીસ. ક્યાંથી આવે છે આ બધું? કોણ કરે છે આ બધું? એને પૂછો એને કેવો અનુભવ થાય છે. અને ભગવાનને માટે વાપરે છે, વાપરે છે, જેટલું વાપરે ને ડબલ ડબલ ભગવાન આપે છે, આપે છે ને. અને દરેકને અનુભવ છે. હે દાદા, સાચું ખોટું? હે સાચું ખોટું? દરેકનું હૈયું હા પાડે. દેવતાઓની બધી સંપત્તિ પણ એ સમયે કાઠી ભક્તોના દરબારમાં આવીને વસી ગઈ. ઇન્દ્રની સ્વર્ગની સંપત્તિઓ મંડી આવવા, બોલો. એક લક્ષ્મીના આવવાથી ગઢપુર શહેર સર્વ સમૃદ્ધ અને સુખથી ભરપૂર થઈ ગયું. હવે અહીંયા ઉન્મત્ત ગંગાનો મહિમા ગાયો છે. ગંગા કે જલ જંતુ હિ જેતા, દેવ સમ કરી દિને તેતા. ગંગા કે જલ જંતુ હિ જેતા, દેવ સમ કરી
દીને તેતા ગંગા પર પક્ષી જો જાવે. કારણ કે ભગવાન ઉન્મત ગંગાને કાંઠે સ્નાન કરીને ઉભા છે, એટલે ઉન્મત ગંગાનો મહિમા અહીં આધારણ સ્વામી લખે, મહારાજ જે બોલ્યા તે ગંગા પર પક્ષી જો જાવે, જોઈન કો જલ જનહી પાવે, સ્નાન કરે જન કોબુ આઈ, સો સબ દેવન કી ગત પાઈ, યા તટ આઈ કોબુ શ્રાદ્ધ કરાવે, કોબુ કે આઈ કે ફૂલ ન ખાવે, સો સબ સદ્ય ગતિ કુલહાવે, ભૂત પ્રેત જમપુર છૂટ જાવે, યહ ગંગા કો બુંદ જલ જોવું, અંત સમે જેહી મુખ પરે સોવું, તિન સે જમદૂત દૂર હોવે, એહી સન્મુખ કબુ નહી જોવે, એસો હરી તેહી દિયો પરતાપા, તિન કો કોસે ન હોય ઉથાપા. આહાહા, ઉન્મત ગંગાનો મહિમા ગાયો. ઉન્મત ગંગામાં જેટલા જળજંતુઓ હતા એ બધાને પણ શ્રીહરિના પ્રતાપથી ગંગાએ દેવોના સમાન કરી દીધા. એ સત્સંગી નહોતા તોય આટલો પ્રતાપ, જેમાં ભગવાન નાય, ભગવાનના પ્રસાદીનું સ્પર્શેલું જળ જો કોઈના મોઢામાં પડી જાય, માથે એની અંજલિ પી જાય, માથે ચડાવે, આહા એનો સ્પર્શ થઈ જાય ને, એના પાપ માત્ર બળીને ભસ્મ થઈ જાય, આટલો ચરણામૃતનો પ્રતાપ છે ભગવાનના પ્રસાદીના પાણીનો. તમે વિચાર કરો, તીર્થ થઈ ગયો, તીર્થ. અહીંયા સંતો પ્રસાદીનું પાણી આપે ને, કે નીચે બીચે ઢોળી ન દેવું, પી જવું, તરસ ના લાગી હોય તો પી જવું, કાં ભરી રાખવું. પ્રસાદ, પ્રસાદ તો ભાઈ ભગવાનનો પ્રસાદ બહુ મોટું પુણ્ય છે. એવી જગ્યાએ જ્યાં પણ ઘણા પાણીથી બીવે, આ બીવું જોઈએ, ખોટી વાત નથી, ગમે ત્યાં આંખ બંધ કરીને ધુબકો ન મરાય, એ નીચે હું પથરા છે, કાંટા કાંકરા છે, કાદો છે, ખૂતી મરી જાય, પછી કે મેં તો ભગવાનનું પ્રસાદીનું તીરથ જાણીને ધુબકો મરાય, એટલે પણ એમ ન મરાય. પણ એવું નહીં કે ભાઈ ના, આઈ ડોન્ટ લાઈક ડર્ટી ડર્ટી, ઘણા એમ કરે ડર્ટી ડર્ટી ગંગા, ડર્ટી ડર્ટી, હા છી છી, હવે ડર્ટી તારી ડર્ટી કાઢી નાખે હૃદયની, હે દોષ માત્ર ટાળી નાખે. હા ઘણા લોકો જાય ને આમ ક્યાં કાશી જાય ને, વેરી ડર્ટી, છી છી ડર્ટી, ગંગામાં નાઈ નહીં, દૂરથી ઊભા રહે, એમ એવું થાય, હે દૂરથી એમાં નાવું પડે, એને જળને મહિમા સમજીને માથે ચડાવવું પડે. અહીં ઉન્મત ગંગા તમે જુઓ કેટલું મહિમા છે. કીધું ઉન્મત ગંગામાં પ્રતાપ એવો છે, કોઈ જળ જંતુ એનો સ્પર્શ થઈ જાય તો એ દેવ સમાન થઈ જાય. કોઈ પણ પંખી આ ઉન્મત ગંગા ઉપરથી ઉડીને જાય, કોઈ પણ મનુષ્ય આ ગંગાના જળને અંત સમયે પીવે, અથવા તો કોઈ પણ મનુષ્ય આ ગંગામાં સ્નાન કરે. કઈ ગંગા? ઉન્મત ગંગા, ઘેલાની વાત છે. તો એ બધા દેવગતિને, દિવ્ય ગતિને પામે, આ ગંગાને કિનારે કોઈ શ્રાદ્ધ કરાવે, અહીંયા આવીને કોઈ અસ્થિ વિસર્જન કરે. આપણા સત્સંગીઓ તો બીજે ક્યાંય આશરે ઘણા કે આમ જઈએ આમ જઈએ આમ જઈએ, ક્યાંય નહીં જવાનું, ગોમતીમાં ઘેલામાં પધરાવવા. હા હે છે પાણી, હું નથી એટલો, ખડખડિયામાં તો હોય જ, અને જ્યારે પાણી આવે ત્યારે પધરાવવા, પણ અહીંયા પધરાવવા, પાણી તો આવે જ ને, ચોમાસામાં પાણી હોય ને. હા એ તો ભગવાનનું છે ભાઈ, ગમે ત્યારે એ ગોમતી છે કે હજી પ્રસાદીનું પાણી, ભગવાન વખતનું સ્નાન કરેલું ને એ ભગવાનનું પરસેલું, હજી ગોમતીમાં એવું ને એવું છે, એ ક્યારેય પણ આટલા વર્ષો 200 વર્ષ થયા એકદમ હુકાણી નથી. ઘેલામાં તો દુષ્કાળ પડે, નદી છે આ તો વહેતી, પણ એનો અર્થ એ નથી કે પ્રસાદીનું જળ નથી. હા એ પથ્થર કંકણ રહેતી ધરતી પ્રસાદીની છે, પાણી પણ પ્રસાદીનું. હા એનો મહિમા અપરમ પાર છે. એમાં એવું નથી કે ભાઈ પાણી હોય ન હોય તો ક્યાં શું કરવું, તો હા પધરાવવા દે, ખડખડિયામાં તો પાણી ભર્યું જ હોય,
બારે મહિના હોય છે એમાં સ્નાન કરે જ છે. ન હોય તારની વાત જુદી છે, પણ હોય તારે તો એનો મહિમા પરંપાર છે. અહીંયા પુરુષોત્તમ નારાયણ ભગવાને કીધું તો એ બધા તત્કાળ સદગતિને પામી જાય. તેને ભૂત પ્રેતિયોની પ્રાપ્ત થવાની હોય કે જમપુરીમાં જવાનું હોય એ બધું એને કાયમને માટે છૂટી જાય. જો એના અસ્થિમાં પધરાવે તો પાપ કર્યા હોય ને તો એમાંથી એ છૂટી જાય. આ મહિમા એટલે એનો અર્થ એવો નહીં પાપ કર્યા કરો ને છેલ્લે હાડકા નાખી દઈશું એમાં એટલે પૂરું કામ થઈ જાય, કાંઈ આખી જિંદગી કરવું જ નહીં, આ બધી માથાકૂટમાં શું પડવું ખોટું, સાચું. પણ એના દીકરા પછી એવા જ હોય, ન્યાનો પધરાવે ક્યાંક બીજે જ નાખી દે. હા, આપણામાં એવા સંસ્કાર હોવા જોઈએ કે આપણા અસ્થિ ત્યાં સુધી ભોગે, સમજી ગયા, તે પાછળથી એવા પણ દીકરા થાય. પણ કહેવાનો અર્થ ઉન્મત ગંગાનો મહિમા અપ્રમ. ઉન્મત ગંગા મહાત્મા નામનું આખું પુસ્તક છે, તમને ખબર છે. ઉન્મત ગંગા મહાત્મા અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ સંસ્કૃતમાં આખું લખ્યો છે ગ્રંથ ઉન્મત ગંગા મહાત્મા રઘુવીરજી મહારાજ. 108 ઘાટનું વર્ણન છે, દરેક ઘાટના નામ આપણા સંતો ભક્તો ઉપરથી પાડેલા છે. એક એક અધ્યાયની કથા છે, પૂર્વજન્મની એમાં કથાઓ છે. ઉન્મત ગંગાનું એટલું અપરંપાર મહાત્મ છે, એના નામનો આખો ગ્રંથ મોટો બનેલો છે. તો કોઈ મનુષ્યના અંતકાળે આ ઉન્મત ગંગામાં જળનું એક બૂંદ પણ જો એના મુખમાં પડ્યું હોય તો એનાથી જમદૂતો દૂર રહે છે, ક્યારેય એની સામે પણ દેખાતા નથી. શ્રી હરિએ પોતાના સંયોગથી ઉન્નત ગંગાને આવો પ્રતાપ આપ્યો, એને કોઈ ઉત્થાપી લોપી શકે તેમ નથી. કોને આપ્યો આ પ્રતાપ? સાક્ષાત શ્રીજી મહારાજે આપ્યો. આ ગંગાના તીર્થજળને કોઈ મનુષ્ય બીજા જળના જેવું માને નહીં, ઓહો, અને માને તો એ નારકી થાય. જો પાદ તીર્થેમ્બ બુદ્ધિર યશ્યવા નારકી સહા. આ ભગવાનના ચરણારવિંદમાં સ્પર્શેલું આ ઉન્નત ગંગાનું તીર્થરૂપ પાણી એને જો કોઈ બીજા તીર્થ જેવું માને તો એ નારકી થાય છે. યશ્યવા નારકી સહ. આ શુદ્ર કમલાકર નામના ગ્રંથમાં ક્યાંક લખ્યો છે. તો તેને જમદૂત જોર કરીને પાછા પકડી જાય. એટલે ગાંડા બીજી નદીઓ અને બીજા તીર્થોની હારે આને હરખાવે તું જમપુરી, કે હવે તું મારો ગ્રાહક. કારણ કે ઉન્મત ગંગાને કોઈની ઉપમા આપી શકાય નહીં. ઘેલા સમ તીરથ નહીં ને ગઢપુર સમ નહીં ધામ, ગોપીનાથ સમ દેવ નહીં અને શ્રીહરિ સમ નહીં નામ. કેવું કીધું? ઘેલા સમ તીરથ નહીં. દોહો લખ્યો માવદાન કવિએ, ઘેલા સમાન કોઈ આ દુનિયામાં તીર્થ નથી. લ્યો, જે મનુષ્ય પોતાના મુખથી આ ગંગાજળની નિંદા કરે છે તેની છાતીને યમદૂતો તોડી નાખે છે. કોઈ દી ઉન્મત ગંગાનો નિંદા કરવી નહીં, ક્યાં ત્યાં ગંદી છે ને આવી છે ને એ તો હુકી પાટ છે ને એમાં ક્યાં પાણી છે ને એવી નિંદા કોઈ દી કરવી નહીં, તરા છાતી ચીરી નાખે એમ ના. આમાં લખ્યું જો, જે મનુષ્ય પોતાના મુખથી આ ગંગાજળની નિંદા કરે છે તેની છાતીને યમદૂતો તોડી નાખે છે. એટલે ઉન્મત ગંગા તો ભાઈ 29 વર્ષ સુધી ભગવાન હવાર હાંજ બપોર નાયા હોય એને તુલ્ય આવે આ બ્રહ્માંડનું કોઈ તીર્થ? ખોતો મને. અને એકલા નહીં, પાછા 500 પરમસો સાથે રોજ 3 વખત હવાર હાંજ નાય બપોર. બધા જ યમદૂતો ધર્મના દાસ છે. યમદૂતો એ પણ સ્વતંત્ર નથી, એ ધર્મ એટલે યમરાજ એના દાસ છે. ધર્મે એમને બધાને કહી રાખ્યું છે, શું ખબર છે યમદૂતોને, કે મારા કોઈ પણ દૂતોએ ભગવાનના આજ્ઞા વચનને રતિભાર પણ ઉલ્લંઘવું નહીં. કે આ ભગવાન બોલ્યા આ તીર્થ આવું છે એટલે એવું જ છે, પછી એમાં પાપી કોઈ ના એટલે એને તમારે પકડવા નહીં જવાનું, નહીં ગયા તો મરી ગયા સમજો. આવું તો યમરાજે પોતાના સૈનિકોને કહી દીધું યમદૂતોને. ધર્મે કહ્યું કે જે મારા દૂત કહેવાતા હોય તેઓ જો ભગવાનની આજ્ઞા આ વચનનું ઉલ્લંઘન કરે તો હું બીજા જમદૂતો દ્વારા તે આજ્ઞા ઉલ્લંઘન કરનારા જમદૂતની છાતીને છરીથી ચીરાવી નાખીશ. લ્યો, એને રાત દિવસ પેલો સેવા કરનારની ભૂકા બોલી ગયા. લ્યો, આમ છે ભાઈ, તો એ આપણને મૂકે. હવે એનો અંગત હોય એની છાતી ચીરવા તૈયાર થાય એ આપણને મૂકે? હા,
એને ખબર છે ભગવાનની આજ્ઞાનું કેટલું મહત્વ છે. ભગવાનની આજ્ઞા એવી છે કે આ ગંગા આવી છે એટલે એવી જ છે, એમાં ના એટલે એને પછી લેવા નહીં જવાનું. પછી એમ કે આ પાપી છે, આપણો ગ્રાહક છે ને, એને તો બહુ આમ કર્યું તેમ કર્યું, વ્યસન બીડીને જીગારેટને આન તેને હોકાન બોકાન પીધું છે બધું નામ કર્યું, હવે એને હું કઈ ઘડીક માં પાપ થોડું પડી જવાનું, એમ જો એમ માને એમ થોડું પાપ ધોવાય એમ કે ગણા, હું કે એમ નાવાથી થોડું કાપ ધોવાય આખી જિંદગી કરી હોય. ના, ભગવાનના હાથની વાત છે આ તો. ભગવાન સ્વતંત્ર છે, આ સર્વશક્તિમાન છે, એ બોલે એટલે એમ થાય. હા, નહીં તો કોઈ જીવના, જો ભગવાન જીવના ગુનાહામું જોવે તો કોઈ જીવનું કલ્યાણ જ ન થાય. એક તો વાત ચોખ્ખી વાત, ભગવાન જીવના ગુનાહામું જોવે તો કોઈ જીવના કલ્યાણ ન થાય. તો જે લઈને આવ્યા એને જ લઈને જવાનું થાય. શું? જેટલા અક્ષરધામમાંથી લાવ્યા હોય એને જ પાછા લઈ જવાના. કોઈ નવી ભરતી થાય, અને આ તો પુરુષોત્તમ નારાયણના પરમહંસો તો નવી ભરતી કરાવવા માટે આવ્યા છે ભાઈ. નવા જીવને, પામર જીવને, પતિતો ધમ જીવને, પાપી જીવને ચોખા કરી આવા તીર્થોમાં નવડાવી, પવિત્ર કરી, ભગત બનાવી. હા, એકી ગંગામાં ના એટલે આ જન્મ પાપ ધોવાય, સંતો પાસે બે એટલે જન્મ જન્મના પાપ ધોવાય. એ સંત સરિતા કઈ, સંત સરિતા એને પાવન કરી દે, નિર્મળ અંતકરણી દે, જીવ એવો બળિયો કરી નાખે પાપ માત્ર કરતો ડરી જાય અને હોય એનાથી ડરી જાય, અને પછી તો એવા ભગતથી જમદું તો ડરી જાય. સાચું ખોટું એમ વાત છે તારે. જમદું તો ને કહી દીધું ધર્મે, હા, કોઈ દિવસ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરશો કે કરનારા થશો તો તે દી હું મારા જ જમદૂતો પાસે તમારી છાતી ચીરાઈ નાખીશ. છરી લઈને ગંગા જળમાં સ્નાન કરતી વેળાએ કોઈ પણ ભક્ત સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું નામ ઉચ્ચારે તો તે શબ્દ જમદૂતોના કાનમાં ત્રિશૂળના જેવો લાગે છે. કોઈ એટલે જમદૂતો છેટા જ રહે, એનાથી આવે જ નહીં. કોઈ મનુષ્ય અનુમત ગંગામાં સ્નાન કરીને બ્રાહ્મણોને જમાડે અથવા દાન આપે તો તેને તેનું કરોડ ગણું વધારે ફળ મળે છે. તેથી જ ભગવાન શ્રીહરિ પ્રથમ ગંગામાં નાહ્યા, પછી બ્રાહ્મણોને ગાય અશ્વાદીનું દાન કર્યું. શ્રીહરિ ગંગામાં જ્યાં પ્રથમ નાહ્યા તે નારાયણ હ્રદ એટલે કે નારાયણ ધરો કહેવાયો. મોટા મોટો તીર્થ નારાયણ ધરો, ખડખડીઓ તે નારાયણ. તે ચાહે તેવો કોઈ પાપી હોય, અધમ હોય, પણ તે જો તે નારાયણ હ્રદમાં સ્નાન એટલે કે નાય તો તે શુદ્ધ થઈ જાય છે. ગમે એવો પાપી હોય પણ એમાં સ્નાન કરે. એટલે ખાલી ઉનોદ ગંગાનું જ માહિતમ નથી, હો ગોમતી એવી, આપણો પાતાળીઓ એવો. હા, ભગવાન જ્યાં જ્યાં સ્નાન કર્યું એ બધી નદી એવી જ પ્રતાપશાળી છે. હમણાં એક કૂવામાં, દુધિયા કૂવામાં નાહ્યા હતા. કયું ગામ હતું દાદા? હે, હા, મૌધા, મૌધા ગામ કે માણસા, માણસાની અંદર કૂવામાં નાહ્યા અને પાણી પ્રસાદી નાખ્યું. પછી કે હવે આ ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી આ બધી નદીઓ કરતા આ કૂવાનું માહિતમ વધારે, એમ કહી દીધું. બોલો, પ્રસાદીનો કોગળો અંદર નાખ્યો એટલી વારમાં જોયું. આમ છે ભગવાન તો, બધે જ્યાં પણ, જે ગામમાં, જે શહેરમાં, જે જગ્યામાં, જે કૂવામાં, જે સરોવરમાં, જે નદીમાં નાહ્યા એ બધાનું આવું જ પુણ્ય છે. એમાં બે મત નહીં. ગુરુજી, અમે નાયગ્રા ગયા હતા અહીંથી કેનેડા, ત્યાં નાયગ્રાનો ધોધ. ત્યારે ગુરુજી કે ભાઈ અહીં સુધી આવ્યા ના, નાયગ્રાને આપણે મહારાજનો સ્પર્શ ના કરાવીએ તો ધર્મનો ધક્કો થાય. પણ કે પોલીસ ના જવા દે, અહીં કંઈ ચીંડું નથી, જો આ કેટલું પાણી છે ને, આ તો બધી બંધી બોર્ડર છે. એમાં એમ ગુરુજી એક કાણું જોઈ ગયા, એ કે હાલો અહીંથી જઈએ, તમે બહાર ઉભા રહો, હું હારે ગયો ઠાકોરજીને પકડી કે ચાલ કે આપણે અંદર. પાણીમાં આટલું પાણી હતું ને ત્યાં ગયા ને ડૂબકી મરે. પોલીસ આવી ગયો તો ઉપર જોતો તો ઊભો ઊભો, પણ ઊભો રહી ગયો ભગવાને. હું એને બ્રેક મારી એ નીચે ના ઉતરી ગયો, બધું પોલીસે જોયું હો ઊભા ઊભા. પછી અમે નવડાવી અને સીધા બહાર આવી ગયા તો પોલીસ એમને ઊભો રહ્યો ને પછી અમને જોઈને એ ભયો ગયો. નહીતર તરત દંડ કરે ને, ટિકિટ આપે. ટિકિટ ન આપી. ગુરુજી કે હવે આમાં જેટલા માછલા, જેટલા કરચલા, જેટલા જળચર હશે એ બધા સત્સંગી થવાના. લ્યો, નારાયણજી આપણે, આપણા શું નામ છે, મામા, નારાયણ મામા, એ પણ ત્યાં ગયેલા નાયગ્રા, અમેરિકા આવેલા તાલે, એ નાયગ્રા ઉપર. ત્યારે એને પણ પ્રસાદીનું જળ કરી ભગવાનને પાઈને એમાં નાખ્યું. એ કે સંકલ્પ કર્યો હવે આમાં જેટલા પણ જીવ હશે ને એ બધાએ ભગત થવાના, અક્ષરધામમાં એક દી જવાના.
જો આમ થાય મોટા પુરુષના ચરણનો સ્પર્શ થાય ને જે પાણીને તીર્થ થઈ જાય એટલે તો મોટા પુરુષોને એના ચરણાર ધોવાનો આ રિવાજ છે આ કાનમ પ્રદેશમાં પધરામણી થાય ને સંતોની તો સંતોના પગ ધોવે દૂધથી પછી આખા ઘરમાં એની વાડીમાં ખેતરમાં બધે છાંટે પીવે કારણ કે તીર્થ બની ગયું પાપ નષ્ટ થઈ જાય શુદ્ધ કરી નાખે એનો બહુ મોટો મહિમા છે એટલે જ્યારે પણ ગુરુજી આપણે ત્યાં પધારે ત્યારે એમના એમના દૂધથી જળ ધો પગ ધોવા ચરણારવિંદ પાણીથી પગ ધોવા ઘેરે હા એ તો ભગવાન તુલ્ય એના ચરણારવિંદ ધોવાથી ભગવાનના ચરણ ધો તુલ્ય ફળ થાય છે એવું ન માનવું ભગવાનના ચરણ ધોવાય સંતના ના ધોવાય સંત એ તો ભગવાનની મૂર્તિ જ છે ભગવાન પણ સાધુના પગ ધોતા હતા તો આપણને હું ધોવા માંધો તો આપણે ઘેરે આવે ત્યારે આ બધી તૈયારી રાખવી જોઈએ તો અહીંયા ઉન્મત ગંગાનું અપરંપાર માયતમ લખ્યું ઉન્મત ગંગાનું માયતમ બહુ જ કહ્યું તે મેં કાનથી સાંભળ્યું જો આમ સ્વામી કહે છે અને આ ગ્રંથમાં મેં લખ્યું શ્રીહરિએ ઘણા વર્ષ સુધી સંતો હરિભક્તોની સાથે ઉન્મત ગંગામાં સ્નાન કર્યું છે રંગ ભિનાયે ધોયેલા ચંદનના ખોર લેપથી ગંગાને સુવાસિત કરી છે શ્રીહરિએ નારાયણ હૃદમાં એટલાય કેટલાય વર્ષ સુધી ઘણી રીતે જળ ક્રીડા કરી કરાવી છે અને સંતોની પાસે તાળીઓના તાન સાથે કીર્તન બોલાવ્યા છે મહાન અલૌકિક રસ રીતથી સ્નાન કરતા હોય અને એક પહોર જેટલો સમય વીતી જાય ત્યારે જળમાંથી બહાર નીકળતા હતા ત્રણ ત્રણ કલાક નાતા આપણી જેમ ડૂબકી મારીને બહાર એમ નહીં ભગવાન તો એક એક પહોર એટલે ત્રણ ત્રણ કલાક સુધી જ્યારે નાવા જાય બપોરે બાર વાગ્યા ના નાય તો ત્રણ વાગે નીકળે એક વાગે જાય તો ચાર વાગે નીકળે આમ નાતા ધુબાકા મારી મારી નાતા લીલા કરતા હરિભક્તોને આનંદ આપતા સુખ આપતા શ્રીહરિ કેટલાય વર્ષ સુધી ખળખળિયામાં નાયા છે જઈને નારાયણ ઘાટ પર નાયા છે ખીજડીઓ ઘાટ કહેવાય છે 108 ઘાટ છે કેટલા ઉન્મત ગંગા મહાત્મ ગ્રંથની અંદર પહેલા એ ગણપતિનો રથ ધરો કહેવાતો હતો ત્યાં શ્રીહરિએ ઘણું જ નાયા છે ગઢાડીના દરવાજા સામે ગઢાડીનો ઘાટ ક્યારેક નાયા છે ત્યાં પણ આમ સ્નાન કર્યા પછી શ્રીહરિએ કોરા વસ્ત્રો પહેર્યા પર્વત ઉપરના કોટના દરવાજેથી અંદર દાખલ થયા ઊંચે સ્થળેથી ગઢપુર શહેરની જેવી રચના હતી તે બધી દેખી નગરનો કોટ અને મોટો ભારે બુરજ તે ચાંદીના જેવો ઉજ્જવળ શોભાને ધારી રહેલો હતો કોટમાં સોનેરી કાંગરા કર્યા હતા આહા હા આવે ગઢપુરનું વર્ણન છે સાંભળજો ગઢપુરની કેવી જાહો જલાલી આ કેમ બની બધી મહારાજ આવ્યા અને મહારાજ આવ્યા તો શું આવ્યું લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજી આવ્યા તો પાછળ કોણ આવ્યું અષ્ટસિદ્ધિ નવનિધિ આવી એટલે અષ્ટસિદ્ધિ નવનિધિ આવી પછી કોણ છેલ્લે આવ્યું પાછળથી સ્વર્ગની સંપત્તિ આવી દેવતાઓની સંપત્તિ વર્ષી પછી તો આ બધા ગઢ બધા હોનાના કાંગરાવાળા થઈ જાય ને ઘણા લોકો આને હું માને આ તો બધી અતિશયોક્તિ હું કે અતિશયોક્તિ એવું થોડું હોય ઘણા હોનાના ફૂલથી વધારે એવા મહારાજને એવું જ કંઈ હોતું છે એમ માને હું આ અતિશયોક્તિ 900,000 ગાયો નંદરાજન ત્યાં દોતી કેવડી મોટી ગૌશાળા છે તો ઘણા એમ કે એ તો બધી અતિશયોક્તિ પેલા પેલા હું ને કહેવાય ચિત્રકેતુને 1 કરોડ રાણીઓ હતી હોતી છે હોય અતિશયોક્તિ એમ માને શાસ્ત્રનું એક પણ વચન મિથ્યા ના હોય જે પ્રમાણ લખ્યું એમ જ હોય ભગવાન હોય ત્યાં તો હા જ્યાં ચિંતામણીઓ રમતી હોય એના ચરણમાં એની મોજડીઓમાં ચિંતામણીઓ જડાતી હોય એના હારમાં ચિંતામણીઓ જડાતી હોય મુગટની મણીઓ જડાતી હોય એને આ હું એને માટે હે એને માટે કઈ નથી આ એમ છે તારે એવું સુંદર મજાનું વર્ણન છે અહીંયા તેમાં સુંદર મોટા દરવાજાઓ અત્યંત શોભતા હતા ગઢમાં તેને દેખીને માનવોના અને દેવોના પણ મન લોભાઈ જતા હતા નગરમાં લગભગ બધા જ ઘર માળબંધ હતા દરેક ઘરમાં વિવિધ પ્રકારની શોભા રહેલી હતી પ્રત્યેક ઘરની આગળ છાયા માટેના ઝાડ હતા એનાથી નગર ઘડું રણિયામણું લાગતું હતું ગઢપુર શહેરની બધી જગ્યાઓ અનુપમ હતી જાત જાતના વૃક્ષોને લીધે જેમ મોટા બાગ સુશોભિત લાગતો હોય તેમ વિવિધ પ્રકારના વૃક્ષોથી ગઢપુર શોભતું હતું ગઢપુર નગર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણના માનવોને લીધે શોભતું હતું નગરમાં વેપારીઓ મહાજન મંડળ ઘણું મોટું રહેતું હતું તેઓ મહાન ધર્મને પાળતા હતા તેમજ જીવ દયાનું પ્રતિપાલન કરનારા ધર્મને વિશેષ માનતા હતા જૈન ધર્મ વેપારીઓ મોટા શેઠિયાઓ તે લોકો
સિલવંત ચારિત્રથી સંપન્ન પરમ પુનિતાવા સંતોની રીત દેખીને મનમાં ઘણા ખુશી થયા, કારણ તેમને શીલ શિયાળમાં ભાવના વધારે. આમાં એ લોકો અહિંસા ધર્મ પાળે, બ્રહ્મચર્ય ઉપર બહુ ભાર આપે જૈન લોકો, તો એનો એ ધર્મ સંતોમાં આ બધું વિધિ આ વર્તમાન જોયા એટલે એ લોકો એને જોઈને ખૂબ રાજી થતા. કોટ કિલ્લાની ચારે બાજુ બાળ બાગ બગીચા ઘણા હતા, તેમાં રહેલા વિવિધ પ્રકારના વૃક્ષો મનને મોહી લેતા. તેમાં નાળિયેરીના ઝાડ તો ઊંચા આભને આંબેલા હતા, તે વૃક્ષના ઉપર જાત જાતના પંખીઓ નિરંતર કલરવ કરતા હતા. કેળ અને આંબાના ઝાડનો તો કોઈ પાર જ નહોતો, તેના નવા નવા પલ્લવો અપાર શોભતા હતા. જેટલી સારી જાતના રસાલ વૃક્ષ કહેવાય છે તે બધા બાગ બગીચાઓમાં હતા. ફૂલ ઝાડની જેટલી જાતિઓ પ્રસિદ્ધ છે એ બધા ફૂલ ઝાડ તેમાં સોહામણા લાગતા હતા. તે બાગોમાં વૃંદા એટલે તુલસી, તુલસીના વૃક્ષ અનુપમ હતા, એમાં સર્વોત્તમ સુગંધ ભરપૂર ભરેલી હતી. સમગ્ર દેવો એની શોભાને જોવાના લોભથી તે બગીચાઓમાં રોકાઈ જતા હતા. દેવો પક્ષીનું કે ભમરાનું રૂપ લઈને આવતા, પછી તેઓ શ્રીહરિના ચરણ કમળને છોડીને જઈ શકતા. તમે વિચાર કરો, દેવતાઓને સ્વર્ગમાં નહોતું ગમતું, બ્રહ્માને સત્યલોકમાં નહોતું ગમતું, કારણ કે જ્યાં ભગવાન હોય ત્યાં અક્ષરધામ, અને અક્ષરધામનું અલૌકિકપણું ને સુખની વાત જ શું કરવી. એ તો એની આગળ ભગવાનના અક્ષરધામનું, ભગવાનની મૂર્તિનું, ભગવાન જ્યાં રહેતા હોય ત્યાં સંતો ભક્તોની વચ્ચેનું સુખ જે છે ને, એની આગળ તો સ્વર્ગનું અને બ્રહ્માદિકનું સુખ તો નરક જેવું કીધું. કેવું તો પછી એને નરકમાં ના જ ગમે ને એકવાર આ માયણા પછી. એટલે પક્ષીઓ અને ભમરાના રૂપ લઈ લઈને દેવતાઓ આવતા. લો, ગઢપુરની અનંત શોભાને જોયા પછી એક ઘડી ભર તેનાથી દૂર રહી શકતા નહીં. જ્યારથી શ્રીહરિ આ ગઢપુરમાં આવીને રહ્યા છે ત્યારથી ગઢપુરની શોભા અનંત રહી છે. પોતાના અક્ષરધામની જેટલી શોભા છે એ બધી ગઢપુરમાં આવીને રહી છે. જેટલા સમાધિવાળા ભક્તો છે ત્યાં બધું જ દેખે છે. દયાળુ શ્રી હરિ તત્કાળ ઉપરથી ઉતર્યા. ક્યાંથી? ગઢપુરની શોભા જોવા માટે ઉપર ચડ્યા હતા ને, કિલ્લા ઉપર ઉતર્યા અને જીવા ખાચરના દરબાર ગઢમાં ગયા. દરબારમાં ઓરડાઓનો પથારો ઘણો ઊંચો, ઊંચા પથારના ઓરડા એટલે જીવા બાપુના, તેમાં પણ ઉગમણા બારના ઓરડા છે તે તો ઘણા અદ્ભુત રીતે શોભી રહ્યા છે. એ પ્રમાણે ઉત્તરાદા બારના અને દક્ષિણાદા બારના ઓરડાની ઓસરીમાં વિચિત્ર થાંભલાઓની અપાર લાંબી પંક્તિ ઘણી શોભતી હતી, અને તે ઓસરી ઉપર જવા માટેના પગથિયા પણ ઘારા ઘણા સારા કરેલા હતા. ઓસરીમાં મોતીના ઉલેચ બાંધ્યા હતા અને દરેક બારણાની બાર શાખે મોતીના તોરણ બાંધ્યા હતા, અને ત્યાં એક વિચિત્ર ભાતનું અદ્ભુત સોનેરી સિંહાસન ગોઠવ્યું હતું. અનંત ભુવનના અધિપતિ રાજાધિરાજ શ્રીહરિ ત્યાં આવીને તે સિંહાસન ઉપર વિરાજમાન થયા. તે સમયની શોભા અકથનીય હતી. સમગ્ર મોટા સંતો પણ ત્યાં આવીને બેઠા, દેશો દેશના અપરંપાર હરિભક્તો પણ તે સમયે ત્યાં આવ્યા. તેઓ પ્રેમભાવમાં તરબોળ થઈને શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. બધા વસ્ત્ર સોનેરી હતા, બધા ઘરેણા પણ હોનાના જ હતા. સૌએ આવીને શ્રીહરિને વસ્ત્રો અને અલંકાર પહેરાવ્યા. અનંત પ્રકારના મેવાઓ મીઠાઈઓ થાળ ભરી ભરીને લાવ્યા હતા, તે શ્રીહરિની આગળ મૂક્યા. કેસરયુક્ત ચંદનની ચર્ચા કરી અનેક પ્રકારના ફૂલહાર પહેરાવ્યા. જેમ વરસાદની ઝડીઓ પડે ને તેમ અનેક ફૂલના હાર આવતા હતા. હમણાં તો બે શનિવારથી ઝડીઓ વરસે છે ને ફૂલની, હારની શેરો ને શેરો આવે છે ને, આવ્યા કરે ઉનાળામાં તો આવે. ફૂલના હાર એવી રીતના આવતા જેનો પાર ન આવતો. શ્રીહરિ આગળ બહુ પ્રકારના મેવા મીઠાઈઓ આવતી હતી, તેને શ્રીહરિ અંતરના પ્રેમ ભર્યા ઉલ્લાસથી હસતા હસતા દરબારોને દઈ દેતા, આપી દેતા, રાખતા નહીં. થોડુંક જાણે જણાય સ્વાદુ પાસે કોઈ બેઠા હોય એને તરત આપી દેતા, થોડું ખાય પ્રસાદીનું કરીને આપી દેતા. ફૂલહાર આવતા હતા તેને શ્રીહરિ સંતોને અને હરિભક્તોને પ્રસાદીના રૂપમાં આપતા. શ્રીહરિ દરબારોની સાથે હાસ્ય વિનોદ ઘણો કરતા. લ્યો, આપણી જેમ રૂઢમૂઢ આમ ઘણા તો એવા ગંભીર થઈ જાય ને જાણે આપણને થાય ઝેર કાચલું પી ગયા છે, એવું મોઢું ચડાવીને બેઠા, ગંભીર ધીર ગંભીર હોવો જોઈએ. અરે એમ ગંભીર નહીં, થોડુંક આ આનંદી જોવો ચહેરો હોવો જોઈએ, હાસ્ય રમૂજ કરતા હોય
ઘણા બહુ હાસ્ય રમૂજ હરિભક્તો અરે શું કહે છોકરાઓ અરે કરતા હોય આનંદ કરતા હોય, આ તો ચંચળ છે. શું કે? હા, એટલે આંખ બંધ કરી નીચે બી મહારાજ કે આંખ બંધ કરી નીચું ઢાળીને ચાલતો હોય તો એ નિષ્કામી હોય એવું ન માનવું, અને આમ બધે જોતો હોય અને એ કામી હોય એવું ના સમજવું. ઘણી વખત આમ ચંચળ આંખ હોય તો એ નિષ્કામી હોય, અને નીચે આમ પાપડ ઢાળીને આમ બેઠો હોય તો એ કામી હોય એવું કઈ નથી. વિનોદ મહારાજનો સહ સ્વભાવ હતો, આનંદ કિલોલ કરવો, બધાની સાથે હળવું મળવું, હાસ્ય વિનોદ કરવો. બહુ મહારાજ કરતા, અત્યારે કહેવા જઈએ તો એક કલાક બીજી થાય હાસ્ય વિનોદની, પણ એ નથી કહેવું. આપણે અહીંયા રાખીશું, આવતીકાલે હાસ્ય વિનોદ થોડો લઈશું. અત્યારે 45 કડી થઈ છે અને જે મહત્વનો મુદ્દો છે એ આવે છે અત્યારે, જીવા ખાચરનો પ્રશ્ન, એ કથા આવતીકાલે સાંભળીશું. અત્યારે અહીંયા 45 પૂર ચોથું, તરંગ ચોથું, અને કડી 45 પૂરી થઈ છે. આવતીકાલે શ્રી હરિ દરબારોની સાથે હાસ્ય વિનોદ ઘણો કરતા એ કથા આપણે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજ, ફરી વાર એક જા